જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. કેમ છો બધા? મજામાં. આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. આ દૃશ્ય તમે જોઈ શકો છો અમારા સોસાયટીનું, અને તમને અહીંયા સામેની સાઈડ ઉપર અમારી સોસાયટીનો ગેટ નજર આવશે. તો ચાલો દોસ્તો, અહીંયાથી આપણે બહાર નીકળીશું અને એક બીજા ગામની અંદર એન્ટ્રી કરીશું. તો દોસ્તો, આજે હું તમને બતાવવાનો છું રિફાઇનરી, ગુજરાત રિફાઇનરી, એનો ટ્રાફિક. આ રીતનો નજારો તમે જોઈ શકો છો દોસ્તો અમારા ગામનો. અહીંયા તમને જોવા મળશે આંગણવાડી. અહીંયા તમને જોવા મળશે વિશાળકાય વડ. આ વડ વર્ષો જૂનો છે અને અહીં બાજુજી મહારાજનું મંદિર બનેલું છે. અને તમે જોઈ શકો છો અમારા ગામની પાણીની ટાંકી. અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને ત્યારબાદ આપણે પહોંચીશું બીજા ગામમાં. આ ગામનું નામ છે દશરથ. દશરથથી આપણે જઈશું બાજવા. અહીંયા તમે જોઈ શકો છો સિંગલ પટ્ટીનો રોડ છે અને અહીંયા તમારી આંખોની સામે નજર આવશે મેટ્રોનો રેલવે બ્રિજ. તો દોસ્તો, આ બ્રિજનું નિર્માણ કાર્ય હજુ ચાલી રહ્યું છે. આ રોડ તમે જોઈ શકો છો નેટ એન્ડ ક્લીન છે, પણ આ રોડ ઉપર બમ્પ પણ ઘણા બધા છે અને સિંગલ પટ્ટીનો રોડ છે. અને સામસામે બે ટ્રક આવી જાય તો ના આગળ જઈ શકે ના પાછળ જઈ શકે, તો અહીંયા ટ્રકનું ઘૂસવું ડિફિકલ્ટ છે. આપણે પહોંચી ગયા છે દશરથ ગામની અંદર અને આપણે ગામમાં ઘૂસીને એટલે જોવા મળે વિશાળકાય પાણીની ટાંકી. આ પાણીની ટાંકીની સામે વિશાળ અહીંયા તળાવ પણ બનેલું છે. તો દોસ્તો, ગટરનું પાણી પણ આ તળાવમાં ભેગું થાય છે. જેમ કે અમારા ગામની વાત કરીએ તો અમારા ગામમાં પણ એવું છે, બધા ઘરોનું એટલે કે ગટરનું જે પાણી હોય તે તળાવની અંદર ભેગું થાય. હવે સિંગલ પટ્ટીવાળો રોડ અને ઉપરથી મોટા બમ્પ, અને તમે અહીંયા જોઈ શકો છો જગ્યા જગ્યા પર ખાડા ખાબોચિયા ખૂબ જ વધારે પ્રમાણમાં પડી ગયા છે. તો તમે આ જોઈ શકો છો ગામની અંદર આવેલું છે એક ટેનામેન્ટ. તમે અહીંયા દોસ્તો જોઈ શકો છો દશરથ ગામનો નજારો. જ્યારે તમે દશરથ ગામની અંદર પ્રવેશ કરશો ને તો આ રીતનું ખૂબ જ સુંદર દ્રશ્ય જોવા મળશે. અને ગામની સામેની સાઈડ પર એક બ્રિજ પણ બનેલો છે અને આ બ્રિજ નીચે અહીંયા ચાર પથ્થર પણ મૂકવામાં આવ્યા છે, જેથી કરીને મોટો ટ્રેલર અહીંયાથી ના ઘૂસે. તો દોસ્તો, આ રીતનું દ્રશ્ય છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો. બ્રિજના નીચેથી આપણે પસાર થઈએ તો આ રીતનું ટ્રાફિક જોવા મળે. અહીંયા ગાડીની અંદર કંઈક ખામી આવી હતી, તેને ટો કરવામાં આવી છે. હવે તેને લઈ જાય છે તેના સર્વિસ સેન્ટર ઉપર. હવે આપણે દશરથ ગામના સામેની સાઈડ ઉપર પહોંચી ગયા છે, જ્યાં સીએનજી પંપ પણ અહીં આવેલો છે. તો આ સીએનજી પંપ અમારા ગામથી 1.5 કિલોમીટરના અંતરે બનેલો છે. તો હું પણ અહીંયા આવીને ગાડીની અંદર સીએનજી ભરાવું છું. તો તમે અહીંયા જોઈ શકો છો જીએસએફસીનો પાછળની સાઈડનો વ્યૂ. જે જીએસએફસી ટાઉનશીપ છે ને તેની આ પાછળની સાઈડનો વ્યૂ છે. અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા દિવાલ દ્વારા બોર્ડર પણ કરવામાં આવેલી છે. પાછળની સાઈડ ઉપર એટલો બધો ટ્રાફિક નથી, પણ અહીંયા પણ મોટાને મોટા બમ્પ બનાવવામાં આવ્યા છે. જીએસએફસી ટાઉનશીપથી બાજવા જવા માટે માત્ર 5 જ મિનિટ લાગે, પણ આ 5 મિનિટની અંદર 8 થી 10 બમ્પ આ રોડ ઉપર મૂકવામાં આવ્યા છે.
તો દોસ્તો, આપણે આવી પહોંચાશે રેલવે ફાટક બાજવા, અને રેલવે ફાટક બાજવા આવતા પહેલાં તમને અહીંયા એક તળાવ પણ જોવા મળશે અને અંબે માતાનું ખૂબસૂરત મંદિરનો નજારો પણ તમને જોવા મળશે. તો ચાલો દોસ્તો, તમે અહીંયા મારી જમણી સાઈડ ઉપર જોઈ શકો છો. તો આવી ગયું બાજવા રેલવે ફાટક. તો દોસ્તો, અત્યારે ફાટક બંધ છે, ટ્રેન ચાલી રહી છે, અને જોઈએ અહીંયા કેટલો સમય આપણને ફાટક પર લાગે છે. રેલવે ફાટક લાઇનની નીચે અહીંયા એક ગળનાળું પણ બનાવવામાં આવેલું છે, જે અત્યારે વરસાદની સિઝનની અંદર પાણીથી ફૂલ થઈ ચૂક્યું છે. તો દોસ્તો, તમે સાની સાઈડ પરથી આવશો ને તો તમને આ ઝંઝટની અંદરથી મુક્તિ મળશે, કારણ કે નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. તમે સાનીથી ડાયરેક્ટ ગુજરાત રિફાઇનરી રોડ ઉપર ડાયરેક્ટ જઈ શકો છો, કોઈપણ રોકટોક વગર. અહીંયા દોસ્તો, ટ્રેનને પસાર થવામાં 10 મિનિટનો સમય લાગ્યો, કારણ કે ટ્રેનની ગતિ ખૂબ જ ધીમી હતી. અને તમે અહીંયા જોઈ શકો છો એક્ટિવા ઉપર લાગેલા છે ભાઈ ફોન ઉપર, અને રિક્ષાની અંદર તમે જોઈ શકો છો માઓ જમાવી રહ્યા છે. તો દોસ્તો, ફાટક બંધ હોય અને તેની નીચેથી પસાર થઈને સામેની સાઈડ પર જવાની કોશિશ બિલકુલ પણ ન કરતા, કારણ કે ઘણી બધી ઘટના બનતી હોય છે. અને તમે અહીંયા જોઈ શકો છો જે રેલવેનો ગેટ અહીંયા બનેલો છે તેની ઉપર લખેલું છે 2500 વોલ્ટનો ખતરો. તો આ ટ્રેનની અંદર કંઈક કેમિકલ ભરવામાં આવ્યું હતું, તમે અહીંયા જોઈ શકો છો લાસ્ટ ટ્રેનનો ડબ્બો. ચાલો દોસ્તો, હવે ફાટક ખુલી જશે અને આપણે વધીશું આગળ. ચાલો ભાઈ, હલનચલન શરૂ થઈ ગઈ છે, ફાટકના દરવાજા ઊંચા થઈ ગયા છે, અને તમે અહીંયા જોઈ શકો છો રેલવે ફાટકની અંદર આપણે રેલવે ટ્રેક જે બનેલો છે તેનો સુંદર વ્યૂ. ચાલો, ફાટકને પાર કરી લીધી છે અને અહીંયાથી આપણે ડાબી સાઈડ વળીશું ને તો બાજવા તરફ જવા માટેનો આપણને રસ્તો મળશે. ચાલો ભાઈ, બાજવા ગામની અંદર આપણે એન્ટ્રી કરીશું. ગામની અંદર એન્ટ્રી કરીશું એટલે તમને જોવા મળશે વિશાળ કાંઈ પાણીની ટાંકી, અને આ પાણીની ટાંકીની સામે અહીંયા ખૂબસૂરત મંદિર પણ બનેલું છે. અને ગામની અંદર તમે એન્ટ્રી કરશો એટલે તમને મોટા બોર્ડ પણ જોવા મળશે, જેની ઉપર લખેલું છે બાજવા. જ્યારે તમે સાનીથી આવશો ને તો આ પ્રકારનો બ્રિજ પણ તમને જોવા મળશે. આ બ્રિજ ઉપરથી તમે આવશો ને તો રેલવે ફાટકની આગળ તમારે ઊભો રહેવાની જરૂર જ નહીં પડે. તો દોસ્તો, મારી લોકેશન કંઈક અલગ હતી એટલા માટે હું એ સાઈડ ઉપરથી આવ્યો હતો. તમે અહીંયા દોસ્તો ચેક કરો, અહીંયા આવી ચૂકી છે બાજવા ગામની અંદર બનેલી વાકર વિદ્યાલય. અત્યારે 1:15 વાગ્યો છે અને બાળકો ઘરે પરત ફરી રહ્યા છે, કારણ કે ઘરથી સ્કૂલ જવાનો સમય ખતમ થઈ ચૂક્યો છે. અને આ છે બાજવા ગામનું માર્કેટ. આ બાજવા ગામની અંદર વાત કરીએ ને તમને કોઈ પણ વસ્તુ ન મળે એવું તો બને નહીં, કારણ કે અહીંયા કપડાથી લઈને ફર્નિચર સુધીની તમામ વસ્તુઓ તમે અહીંયા આવીને ખરીદી શકો છો. અહીંયાથી સીધો રોડ જાય છે જે ગુજરાત રિફાઇનરી તરફ જશે. બાજવા ગામથી ગુજરાત રિફાઇનરી તરફ જવા માટે માત્ર 1 કિલોમીટરનું અંતર થાય છે. તો આ ટ્રાફિક બાજવા ગામની અંદર જે વિશાળકાય માર્કેટ લાગેલું છે ને એના લીધે થાય છે ગુજરાત રિફાઇનરી તરફ જવા માટે. દોસ્તો, આ રિફાઇનરી ખૂબ જ મોટી છે અને અહીંયા ઘણા બધા કામદારો આવે છે દૂર દૂરથી. અહીંયા જોઈ લો ગાંજાનો ઢગલો મારેલો, તમે તમારા ઘર સુધી પહોંચાડી શકો છો અને તમારા પલંગ ઉપર પાથરીને આરામ કરી શકો છો.
રસ્તામાં વચ્ચે વચ્ચે આવી ગઈ થાર 4x4. તો ચાલો દોસ્તો, અહીંયાથી માત્ર 500 મીટરનું અંતર બાકી છે ગુજરાત રિફાઇનરી તરફ જવા માટેનું. કરી લો દર્શન, વચ્ચે આવી ગયા છે ગાય માતા, તે પણ વ્હાઇટ કલરની અંદર. ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે ગુજરાત રિફાઇનરી. તો દોસ્તો, આ છે રિફાઇનરીનો ગેટ, અને ગેટની બહાર તમે જોઈ શકો છો વિશાળકાય પાર્કિંગનો એરિયો બનાવેલો છે, જ્યાં તમે જોઈ શકો છો ઘણા બધા ટુ વ્હીલર અહીંયા પાર્ક કરવામાં આવેલા છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી. આજની વિડીયોની અંદર આપણે લોકેશન જોઈ બાજવા ગામ પાસે આવેલું ગુજરાત રિફાઇનરીનું સર્કલ અહીં તમે જોઈ શકો છો, આ સર્કલ છે. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.